વાલા ભક્તો, આવો આજનો આપણો હવે પ્રસંગ આપણે ઉજવવા તરફ જવું છે. આપણા ભીખુ દાદા એના 79 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ખૂબ તાળીઓથી દાદાને આપણે વધાવીશું. હેપી બર્થડે દાદા. 79 વર્ષના દાદા છે, પણ એમ કહી શકાય કે ભીખુ દાદા હજુ છે ને 19 વર્ષના જ છે. દોઢ કઢાવો ને તો એવી દોઢ કાઢે. દાદાનો 17 માર્ચે બર્થડે હમણાં ગયો. એ 17 માર્ચે દાદાને જ્યારે 79 વર્ષ થયા ત્યારે દાદાએ એ દિવસે ઘનશ્યામ મહારાજને, હું શા માટે 19 વર્ષના કહું છું સાંભળો, દાદાએ તે દિવસે ઘનશ્યામ મહારાજને 31 દંડવટ, પૂજ્ય ગુરુજીને 35 દંડવટ, 9 સંતો અહીંયા આગળ અમે છે, 9 ને 3 12 છીએ અમે અમેરિકા ખાતે, 9 સંતો છે ને 3 પાર્ષદ છે, તો 9 સંતોના થઈને 45 દંડવટ, 1 સાધુને 5 બધાને કરી ગયા હતા. ભગત 3 પાર્ષદો છે એના 5 5 એટલે 15, પછી નીલકંઠવર્ણી મહારાજ છે એને 5, પછી ઘનશ્યામ દાદા છે એને 5, અને અશ્વિન ભગત છે આપણા એ દિવસ આવી ગયા હતા, અશ્વિન ભગતને 5, અને બધા હરિભક્તો લોયાધામ પરિવારના બધા ભક્તોને યાદ કરીને 11 એક જ દિવસમાં દાદાએ તે દિવસ 152 દંડવટ કર્યા હતા. તાળીઓથી વધાવો વાલા ભક્તો. કેવા મુક્તાત્માઓ આપણી વચ્ચે છે, રોજ ભેગા રહેવું ને મહિમા રાખવો ને બહુ અઘરો છે. હવે ઘનશ્યામ દાદાને દાદા 5 દંડવટ કરે બરાબર, રોજ ભેગા રહેવાનું મહિમા રહે, રોજ ભેગા પથારી કરવી મહિમા રહેવો ને બહુ અઘરો છે. હરિચરિતનામૃત સાગર ના પાડે છે, તમે ભેગા રહો એટલે કોઈક ને કોઈક જગ્યાએ અભાવ આવે આવે ને આવે જ. પણ ભીખુ દાદાનો મેં સૌથી મોટો ગુણ એ જોયો, એ હવારમાં 4 વાગે ઉઠે રોજ. એ 4 વાગે ઉઠે ને ત્યારે અમે સાધુઈ ના ઉઠ્યા હોય, એ ઉઠ્યા હોય ને ત્યારે સાધુઈ ના ઉઠ્યા હોય. 4 વાગે ડેલી ઉઠવાનું, દાદા થોડાક કલાક પછી ઉઠતા હશે પણ એ તો રોજ ઉઠી જ જાય. દિવસે પણ બહુ જ લિમિટેશન હોવાનું, લગભગ દિવસે કલાક, બાકી એથી વધારે નહીં. રાત્રે ઘણી વખત ગમે એટલો અવાજ થતો હોય તો એમના ટાઈમે પરવારી ગયા હોય, પણ આટલા વખતથી એ વહેલા ઉઠી જાય, ઉત્થાપનના પદોની અંદર પહોંચી ગયા હોય, એક દિવસ સિંગલ 7 વર્ષમાં એક વખત એમને એવું જોવા પ્રયત્ન નથી કર્યો કે હું 4 વાગે ઉઠું છું, મંદિરમાં રહેતા ત્યાગી કે દાદા કોઈ બીજા ઉઠે છે કે નથી ઉઠતા, ભજન કરે છે કે નથી કરતા, કાંઈ નહીં, એ એનું જ કામ કરે છે. એ બહુ મોટી વાત છે, ના થઈ શકે. ગુણાદિતાનંદ છે કે પોતે વહેલો ઉઠે તરત બીજો દેખાય કે હું ઉઠ્યો છું, એ ઊંઘે છે. પોતે ભૂખ્યો રહે એટલે તરત દેખાય કે હું ભૂખ્યો છું, એ ખાય છે. જ્યારે દાદા માટે એ ગુણ ગ્રાહક જે દ્રષ્ટિ છે જબરજસ્ત છે, કે કોઈનું કંઈ જોવાનું જ નહીં, પોતાના રસ્તે સીધે સીધા હાલ્યા જવાનું, એ દાદાના જીવનની અંદર બહુ મોટો ગુણ છે. દાદા વિશે એક થોડુંક સંકલન કરેલું છે, લખેલું છે, મને આપ્યું છે, જે રસિક સ્વામી બધું સંકલન કરીને હું વાંચું છું. જાણવા જેવું છે કેટલીક વસ્તુ. આપણે ભીખુ દાદાનો જન્મ 17 માર્ચ 1941 અંદર ચૈત્રવદ 5મ વિક્રમ સંવત 1997 અમરેલી જિલ્લાનું એક નાનું ગામ, એનું નામ નાના રાજકોટમાં પ્રતિષ્ઠિત સંસ્કારી પરિવારમાં દાદાનો જન્મ થયો હતો. ભીખુ દાદાના પરિવારમાં માતા મણિબેન અને પિતા સૌજીભાઈ અને મોટીબેન શિવીબેન હતા. જ્યારે દાદાની 8 વર્ષની ઉંમરે તેમના પિતાશ્રી અક્ષરધામમાં ગયા, અને પિતાશ્રીના અવસાન થયા પછી તેમના માતૃશ્રીની તબિયત સારી રહેતી ન હતી. 4 વર્ષ પછી ભીખુ દાદાના માતૃશ્રી પણ અક્ષરધામમાં ગયા, ત્યારે દાદાની ઉંમર 12 વર્ષની હતી. અને દાદાની ખૂબ નાની ઉંમરે માતા પિતા ધામમાં ગયા હોવાથી દાદા માસીને મામાને ત્યાં 2 જોડ કપડામાં રહેવા આવ્યા, અને આગળનું ભણતર ધોરણ 7-8 સુધીનું પૂરું કર્યું. ત્યારબાદ અમરેલી બોર્ડિંગની અંદર રહી એગ્રીકલ્ચરનો અભ્યાસ કર્યો, પછી રાજુલા તાલુકામાં ખેતીવાડી ખાતામાં એટલે ખેતીવાડીના ડિપાર્ટમેન્ટની અંદર સરકારી નોકરી મળી. નોકરીમાં તેમને મહિને 125 રૂપિયાનો પગાર મળતો, એમાંથી દાદા 25 રૂપિયા દર મહિને એમના મોટા બેનને મોકલતા મદદ માટે, ઓછા પગારમાં પણ એ મદદ કરતા. પછી એમની બદલી બાબરા તાલુકામાં થઈ, ત્યાં થોડા વર્ષ રહ્યા, ફરી પછી તેમની બદલી વંથલી થઈ, ત્યાં 6 માસ રહ્યા, ત્યાંથી પછી બદલી વિસાવદર થઈ,
વિસાવદર ચાર વર્ષ રહ્યા, તેમને સરકારી નોકરી હતી. તે સમયમાં તેમને ઘણા ખેડૂતોને બેંકના ને બીજા સરકારી પેપરના ઘણા બધા કામોમાં મદદ કરતા, કારણ કે ખેડૂતો ભણેલા હોય નહીં એટલે એને મદદ કરે. તે પણ નિસ્વાર્થ ભાવથી સેવા કરતા. ખેડૂતો પૈસા આપે તો પણ દાદા લેતા નહીં. વિસાવદરમાં મોહન બાપા નામના એક બ્રાહ્મણ રહેતા હતા. તેમના પત્ની ધામમાં ગયા. તેમને એક દીકરી અને બે દીકરા હતા. દીકરી મોટી હતી, તેને ટીચરનો અભ્યાસ કરવા માટે દાદાએ મદદ કરેલી અને નજીકના ગામ બાબાપુરીમાં ટીચરની નોકરી અપાવીને બંને દીકરાને ભણવામાં પણ આર્થિક મદદ કરી, તાળીઓથી વધાવી. કેવા જીવન હોય છે વાલા ભક્તો. દાદા ખાચરના આખ્યાનો તો આપણે સાંભળીએ છીએ, પણ લોયાધામ પરિવારના ભક્તોને મારી કરબદ્ધ વિનંતી છે, આપણે હવે પ્રગટના ચરિત્રોને પણ સાંભળવાની તૈયારી. અને એમાં તમે બધા છો જ એવા, મને ખબર છે તમને પાચ્ય છે બધું. પણ ક્યારેય પણ કોઈ પણ ભગવાનના ભક્ત, જ્યારે એક વસ્તુ યાદ રાખવી, જ્યારે કોઈને આ દેહ હોય ને ત્યારે દેહના ભાવો હોય. દેહ છે ત્યાં દેહના ભાવ છે. દેહ હોય ત્યાં થોડું ઘણું કોઈકનો આકરો સ્વભાવ હોય, કોઈકનું બોલવાનું હોય, કોઈકનું જમવાનું હોય, કોઈકનું સુવાનું હોય, આ બધા સ્વભાવ હોય. પરંતુ ભગવાનનો ભક્ત એ જ છે જેમ હંસ છે મોતી, માનસરોવરનો હંસ મોતીનો ચારો કરે છે, એવી રીતે ભગવાનનો ભક્ત અને મુમુક્ષુ એ છે દિવ્યતાને ખોળે છે. દિવ્યતાને ખોળે, દિવ્યતાને ખોળીએ ને, ખાલી આ ભીખુ દાદાનું જીવન એ વાંચું છું એનું જ આવું નીકળે એવું નહીં. આ સભામાં બેઠેલા કોઈ પણ મુક્તના જીવનની અંદર દિવ્યતાના જો કાઢીએ ને તો આ એક કાગળની પુસ્તકો ભરાય એવા આ સભા છે. આપણે બહુ અલૌકિક અલૌકિક જગ્યાએ રહેલા છીએ, અલૌકિક ભાવની અંદર રહેલા છે. આપણને એની સ્મૃતિ જો હોય આપણું હૃદય હર્યું ભર્યું રહે, કંગાળ શા માટે રહીએ. આપણને જે મળ્યું છે ને એ બહુ પૂરતું છે. આત્યંતિક કલ્યાણ માટે બહુ જાજુ જરૂર નથી. આપણને આ મળ્યું છે ને એ પૂરતું છે. બસ આમાં અભાવ અવગુણ વિના દિવ્યતા જોઈ અને હાલ્યા જઈએ તો પૂરતું છે, એવું છે. આમાં કેટલા બધા ભક્તો છે. તમારા બધાના જે જે દિવસે એવા પ્રસંગો આવે ને, આ ભીખુ દાદાની શરૂઆત પણ એ ભક્તોની, કારણ કે એટલા માટે નહીં કે ભીખુ દાદાને બહુ આનંદ થઈ જાય. ભીખુ દાદા તો રાજી જ છે, એ તો એ પૂજન કરી લે તોય રાજી. પણ આપણને ખબર પડે કે આપણે કેવા ભક્તોની સાથે રહીએ છીએ, આપણને ખબર પડે કે આપણે કેવા ભક્તોના દર્શન રોજ કરીએ છીએ. પછી બીજો પ્રસંગ એવો છે કે મોહન બાપા નામના એક બ્રાહ્મણ રહેતા હતા. એમના પત્ની ધામમાં ગયા. એમને એક દીકરો અને બે દીકરા હતા. દીકરી મોટી હતી એ તો આવી ગયું. અને એક બીજા સંજુ બાપા રહેતા હતા એ જ ગામમાં. એની નાની દુકાન ચલાવતા. તેમને પણ આર્થિક મદદ કરેલી. ભીખુ દાદા જ્યારે પણ જૂનાગઢ જતા ત્યારે સંજુ બાપા એમને કહેતા, મારે દુકાન માટે સામાન મગાવો છે, હમણાં પૈસાની વ્યવસ્થા નથી. તો ભીખુ દાદા પોતાના પૈસાથી તેમના માટે સામાન લાવીને આપતા. ઘણી વખત તો પૈસા પણ પાછા માગતા નહીં. બીજા એવા એક પાંચા બાપા હતા. તેમને એક નાનો દીકરો અને પત્ની હતા. કુટુંબનું ભરણ પોષણ માટે બીડી બનાવવાનું કામ કરીને વેચતા. ભીખુ દાદાએ તેમને બીડી બનાવી વેચવાના બદલે પાનની દુકાન કરવામાં આર્થિક મદદ નિસ્વાર્થ ભાવે કરીને દુકાનનો સામાન ખરીદી આપ્યો. બીડી બંધ કરાવીને પાનનું ગલ્લો કરી આપ્યો. જરૂર પડે ત્યારે દાદા મદદ કરતા. એવી રીતે ભીખુ દાદાએ ઘણા બધા પરિવારોને કોઈ પણ આશા વગર નિસ્વાર્થ ભાવે સેવાના ભાવથી મદદ કરતા. વિસાવદરની અંધાશ્રમની સ્કૂલમાં પણ અંધ બાળકોને અવારનવાર ઘણી મદદ કરવા જતા. ભીખુ દાદા વિસાવદરમાં 1979માં પરિવાર સહિત, જેમાં ત્રણ પુત્રો ધર્મેશભાઈ, રમેશભાઈ ને ભાવેશભાઈ, અને ધર્મપત્ની સાથે અમેરિકા આવ્યા અને હોબોકોનમાં રહેતા અને વાયર બનાવવાની કંપનીમાં નોકરી કરતા. એ સમયમાં અમેરિકામાં મંદિર નહોતા. ત્યારે ભીખુ દાદા હોબોકોનમાં થોડા પરિવારોનો ભેગા કરી અઠવાડિયે પોતાના ઘરે સત્સંગ ચાલુ કર્યો. ભીખુ દાદાએ તેમના કુટુંબમાં ઘણા બધા આર્થિક મદદ કરતા. તેમના બહેનના દીકરા દીકરીઓને ભણાવવામાં નોકરી માટે મદદ કરી. ભત્રીજાઓ ભત્રીજાઓના દીકરા દીકરીઓ ભણાવવામાં નોકરીએ લગાડવામાં પણ મદદ કરતા. દાદાનું સરળ ને સાદગીભર્યું જીવન આપણને દાદાના જીવનમાં જોવા મળે છે. ઘણી બધી તકલીફોનો સામનો કરીને દાદાએ તેમના બંને દીકરાઓ એને લગ્ન કરીને બંને પુત્રવધુઓ જ્યારે અમેરિકા આવ્યા, ધર્મેશભાઈ અને રમેશભાઈ, ત્યારે દાદાએ બાની સંમતિ સાથે નક્કી કર્યું કે કઈ તકલીફો પડે તેને ભોગવીને પણ આપણે લેબર જોબ કરીને બંને પુત્રવધુને આપણી દીકરી માનીને આગળ અભ્યાસનો નિર્ણય કરાવ્યો. દાદાના જીવનમાં આવી ઘણી તકલીફો હોવા છતાં દાદાના જીવનમાં મુમુક્ષુતાનો બીજ પૂર્વનું ઉદય પામ્યું અને દાદાને ગુરુજી જેવા મોટા પુરુષનો યોગ રહ્યો.
અને ભીખુદાદાના જીવનની અંદર આ મેં તમને કીધું એવા રેગ્યુલર જીવન સાથોસાથ ભગવાન પ્રત્યેનું હેત. અહીં મહારાજ પાસે અમારા બે દાદાઓ કીર્તન ગાતા હોય. ભીખુદાદાને તો ઘણી વખત પીવડા ઘનશ્યામ મહારાજે પરચા આપ્યા છે, ઠાકોરજી મહારાજે પરચા આપ્યા છે, ફૂલ ઠાકોરજી મહારાજે આપ્યું હોય, કોઈ વખત ઘનશ્યામ મહારાજે ફૂલ આપ્યું હોય, એવા અનુભવમાંથી પણ દાદા પસાર થાય છે. આવું દિવ્ય જીવન અને એક પણ વખત આ 7 વર્ષની અંદર કોઈ ફરિયાદ નહીં, કોઈ પ્રકારની ફરિયાદ નહીં, એ કેટલું બધું કેટલું અઘરું છે. નહીં તો સાધુ ભેગા બહુ જ અઘરું પડે, અતિ અઘરું પડે, પણ કોઈ પ્રકારની ફરિયાદ વિના જીવન જીવવું એવું જીવન ભીખુદાદા જીવ્યા છે, જીવે છે. આપણે મહારાજના ચરણોમાં આજે એ જ પ્રાર્થના કરું છું કે ભીખુદાદા 79 વર્ષના તમે થયા છો, 100 પૂરા કરવામાં 21 જ બાકી છે, ઝાઝા નથી, 21 જ બાકી છે. એટલે મહારાજ તમને દોડતા રાખે, સદાય આ લોયા ધામની અંદર દરવાજો કોઈ ખખડાવે ને ત્યારે ખોલવા માટે જેમ ઉભા રહે ને, જેમ મહારાજને અત્યારે ઉભા રાખે છે ને, એમ સદાય ઉભા રાખે. બધાને એમ થાય કે મારા કાળા વાળ હતા ત્યારનો જોઉં છું, આ દાદા એના એ જ છે હજુ, એવો દરવાજે તમે ઉભા રહો હંમેશા મહારાજના, એવું તમને મહારાજ સ્વાસ્થ્ય આપે, એવું સરસ લાંબુ આયુષ્ય આપે, એવું તમારું સ્વાસ્થ્ય રાખે એવી મહારાજના પૂજ્ય ગુરુજીના ચરણોમાં હૃદયથી પ્રાર્થના કરું છું. આગળનો કાર્યક્રમ આપણે દાદાના જીવનને વિશે સાંભળ્યું, હવે એકાદ બે અનુભવ મારા છે દાદા જોડે ના કહું છું. અમે જ્યારે નાના હતા ત્યારે અમે બંને ભાઈઓને ઝઘડવાનું થતું અને ઘણીવાર ઝઘડતા, અને એક દિવસ અમારે જમવાના વિશે ઝઘડવાનું થયું. બપોરનો સમય હતો અને જમવું હતું અને 3 કેળા હતા અને 3માંથી બંને ઝઘડીએ કે 2 કોને ખાવા, 1 કોને ખાવું, એમ કરતાં કરતાં થોડી મારામારી થઈ. બહુ નાના હતા ત્યારે તો, અને એમ દાદાને ખબર પડી. દાદાએ અમને કશું કીધું નહીં, પણ બીજે દિવસે 1 ડઝન કેળા લઈ બંનેને બાજુમાં બેસાડી અને કીધું, આ 6 તું ખા અને 6 તું ખા, એવી રીતે બેસાડી અને કેળા ખવડાવ્યા. એવી રીતે જ અમારું સમાધાન કરતા કોઈ પણ વસ્તુમાં ઝઘડો થાય ત્યારે. પછી બીજું કે હું જ્યારે 4th ધોરણમાં હતો ત્યારે અમારે એક્ઝામ આવતી હતી, તો અમારા આર્ટ્સના ટીચર દાદાને ઓળખે તો ઘરે આવ્યા, અને ઘરે આવ્યા ત્યારે એમણે મને કીધું કે બેટા તને એક્ઝામની તૈયારી થઈ ગઈ છે? તો મેં કીધું કે સાહેબ મને ડ્રોઈંગ કરતા નથી આવડતું, ખાલી થોડા થોડા કલર કોમ્બિનેશન આવડે છે કરતા. તો મને કહે ચાલ હું તને શીખવાડું કઈ રીતે ડ્રોઈંગ કરવું, કેવું કરવું, એવું જ તારે એક્ઝામમાં કરવાનું. એટલે દાદા કહે કે ના, એને કંઈ શીખવાડવું નથી, એને શીખવાનું હતું ત્યારે શીખો નહીં, અને હવે છેલ્લી એટલે એક્ઝામમાં હેલ્પ કરવાની નથી, એને જે આવડે તે ડ્રો કરશે. એવી રીતે જ હું 8મા ધોરણમાં હતો, વિસાવદર રહેતા ત્યારે મારી ડાબી બાજુ મારા ઇંગ્લિશના ટીચર રહેતા, જમણી બાજુ સાયન્સના ટીચર રહેતા, અને એ બંનેને પહેલેથી જ ના પાડી કે એક્ઝામમાં ક્યારેય હેલ્પ કરવાની નથી, બાકી ગમે ત્યારે હેલ્પની જરૂર હોય તો કરતા. એવી જ એ જ રીતે અમારો એવું જ અમને એવી જ રીતે ટીચરોને કહેતા. અને એમાં એમાં થોડા હિડન મેસેજીસ હતા, પણ એ ક્યારે અમને ખબર પડી કે જ્યારે અમે મોટા થતા ગયા અને સમજણ પડતી ગઈ ત્યારે એ મેસેજીસ અમને બહાર નીકળતા હતા કે જ્યારે તમારી પાસે વસ્તુ થોડી હોય એને તો તમારે એકબીજા સાથે શેર કરીને સંપીને રહેવાનું, અને મોટા હોય એને થોડું ગિવઅપ કરવાનું નાના માટે. અને બીજો મેસેજ એ હતો કે તમે જાતે મહેનત કરશો તો તમને સક્સેસ મળશે, અને નહીં કરો તો કોઈના ઉપર ડિપેન્ડન્ટ રહેશે. એવી જ રીતે દાદાએ અમને જીવનમાં ઘણા બધું શીખવાડ્યું છે અને ઘણું પણ આપેલું છે. તો આજે દાદાની બર્થડે છે, તો હું મારાથી દાદાને દાદા પાસે ક્ષમા માગું છું કે મારાથી જાણે અજાણે કોઈ પણ દુઃખ કે આપ્યું હોય, કે જાણે અજાણે કોઈ વાણીથી દુઃખ પહોંચ્યું હોય, તો હું દાદા પાસે ક્ષમા માગું છું અને મારા જ ચરણોમાં પ્રાર્થના કરું છું કે જીવનમાં અમને દાદાની જેમ જ સેવાભાવી બનાવે. અને હેપી બર્થડે, જય સ્વામી. બસ ફર્સ્ટ આજે ભીખુ દાદાની બર્થડે છે, તો આઈ વોન્ટ ટુ વિશ હિમ વેરી વેરી હેપી એન્ડ હેલ્ધી બર્થડે એન્ડ મેની 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 મોર.
ભીખુ દાદા એ મારા ફાધર છે અને મારા મેન્ટોર છે, મારા એડવાઇઝર છે, મારા ગાઈડન્સ કાઉન્સલર છે અને મારા ઘરના વડીલ છે. અને દાદાની જોડે હું આખું જીવન દાદાની જોડે જ જાજુ રહ્યો છું અને મારા બંને દીકરા પણ દાદાએ એમને જોડે એને મોટા થયા છે, તો એમને બી ઘણી એનો પ્રેરણા અને એડવાઇસ બી આપેલી છે દાદાએ. અને તો એનો મારા જીવનની એનો દાદાનું જોઉં તો મને ઘણી પ્રેરણા મળે છે. તો એક બે વાત લઈ લઈએ તો પહેલું તો દાદાનું એડજસ્ટમેન્ટ, એટલે એ જ્યાં જાય ત્યાં દાદા એડજસ્ટ થઈ જાય, ઇન્ડિયા જાય કે અહીંયા હોય કે કોઈના ઘરે જાય કે ઇવન મંદિરે પણ ત્યાં રહેવા આવ્યા તો પણ એડજસ્ટ થઈ જાય છે. તો એ બી એનો મેં એક્સપેરિમેન્ટ કર્યું છે અને એની એ પ્રેરણા એવી મળે કે આપણે જ્યાં જઈએ ત્યાં એડજસ્ટ થઈ જઈએ. અને બીજું કે દાદાએ ઘણી બધી મને એડવાઇસ આપી છે થ્રુ આઉટ માય લાઈફ. એટલે એક તમને એક્ઝામ્પલ આપું કે મારે જ્યારે બિઝનેસ હતો ત્યારે અપ એન્ડ ડાઉન થયા કરતું હતું, તો વચ્ચે થોડુંક નહોતું સારું તો હું ઉદાસ રહેતો, એટલે દાદાને ખબર પડી જાય કે કંઈક છે, એટલે મને પૂછે કે ભાઈ શું થયું, એટલે પછી હું બધી બેસીને વાત કરું, એટલે ત્યારે પછી મને કહે કે ચિંતા નહીં કરવાની, જે થઈ ગયું એ થઈ ગયું અને આપણે પોઝિટિવ થિંકિંગ રાખવાનું અને જે કંઈ કાર્ય કરીએ એમાં મહારાજને આગળ રાખીને બધું કરવાનું કાર્ય, અને બધું નીતિ નિયમથી કરવાનું, ખોટું કાર્ય કરવાનું નહીં, ક્યાંય ચોરી કરવાની નહીં, ટેક્સમાં પણ ચોરી કરવાની નહીં, અને બધાને હેલ્પ થાય એટલી મદદરૂપ કરવું આપણે, અને એ એડવાઇસ મને આપતા ઘણી ફેરે, અને છોકરાઓને બી એને એની રીતે એડવાઇસ આપતા. અને ત્રીજું છે કે એમનું ડાયટ, એટલે એમનું ડાયટ સારું છે તો હેલ્થ સારી છે, એટલે પછી એ બી મને જોઈને પ્રેરણા મળે, એટલે હું બી દાદાને ઘણી ફેરે ફોન કરીને પૂછું કે ભાઈ તમે સવારે શું ખાઓ, બપોરે શું ખાઓ, સાંજે શું ખાઓ અને કેટલા વાગે તમે જમો, એટલે એ પછી બધું કહે, એટલે એ રીતે પછી હું પણ એક્સપેરિમેન્ટ કરું, એટલે એ બી સારું છે. અને ચોથું છે હેપીનેસ, દાદા ઓલવેઝ હેપી હોય, ગમે તે વસ્તુ હોય, કોઈ દિવસ મેં એમને દુઃખી જોયા નથી અને બધી રીતે હેપી રહી. જ્યારે એ મંદિરે રહેવા આવ્યા 6:30 વર્ષથી ત્યારે હું વધારે હેપીનેસ જોઉં છું એમાં, અને ત્યારે કારણ કે એનું કારણ એ જ કે એમને ત્યાં મન અને મહારાજની મૂર્તિમાં અને સંતો અને ભજન કીર્તન અને કથા વાર્તામાં લાગી ગયું છે, એટલે એ બહુ હેપી રહી છે. અને જ્યારે એમને ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હોય ત્યારે એમને પિકઅપ કરી આવું અને પછી અપોઇન્ટમેન્ટ જે દિવસે હોય એટલે એ દિવસે મને પછી ઘરે આવે એટલે મને પૂછે પહેલાં કે ક્યારે મૂકી જઈશ, એટલે પછી હું કહું કે દાદા હવે તમે આવ્યા છો તો 2-3 દિવસ રહો અહીંયા એમ, એટલે પછી કશું ના બોલે. પણ પછી થોડીક વાર થાય ને એટલે પાછું મને કે તું ક્યારે મૂકી જઈશ, મારે જવું છે એમ, ત્યાં સંતો એકલા છે ને એમ બધાની ચિંતા કરે, એટલે પછી મેં કીધું સારું. પછી હું જેવો ત્યાં મૂકી જાઉં એટલે એમના એનો આમ ફેસનું આખું ચેન્જ થઈ જાય અને હેપીનેસ આવી જાય એમનામાં. એટલે હવે નક્કી કર્યું છે કે જ્યારે અપોઇન્ટમેન્ટ હોય ત્યારે અઠવાડિયા પહેલાં એમને લઈ આવવાના, એટલે આમ હેપીનેસ ઓલવેઝ હતા. અને બીજું કે દાદાના આશીર્વાદ અમારા બધા ઉપર ઘણા બધા છે, તો આવી રીતે દાદા તમે અમારા બધા ઉપર આશીર્વાદનો વરસાદ અમારા બધા ઉપર વરસાવતા રહેજો અને રાજી રહેજો, અને અમારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, અને જય સ્વામિનારાયણ. પ્રભુત્વ મૂર્તિ વિનોદકારી, પલપન વિશરે નહીં જો વિસારી, જુગળ ચરણ સોળ ચિહ્ન જે હ, નજર સમીપે રહો અમારી એ હ. સર્વાવતારી પીવડા ઘનશ્યામ મહારાજ, સર્વે સંતો ભક્તો, સર્વેને મારા ખૂબ જ ભાવતી જય સ્વામિનારાયણ. પૂજ્ય ગુરુજી છે એમને આધ્યાત્મિક પાથેની કથા કરી, એમાં ગુરુજીએ કહ્યું હતું કે જે સંત હોય તે ખાલી ઓરેન્જ કપડામાં ના હોય, એ ધોળા કપડામાં પણ હોય, કાળા કપડામાં પણ હોય, એનું હૃદય સાધુ જેવું જોઈએ, એનું હૃદય સંત જેવું જોઈએ. હવે આવા સંત જેવા બંને દાદાઓ આપણી સાથે હોય અને એના જીવનના ગુણ ગાવાના હોય, એ તો બહુ મોટો લાવો કહેવાય. ભીખુ દાદાનું સંતો ઘણીવાર વાત કરે છે કે મહારાજ જાતે આવીને એમને ફ્લાવરનું પુષ્પ આપ્યું, તો એમની દાદાની જે પ્રેમ ભક્તિ છે તે કેવી હોય. મને નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિ યાદ આવે છે,
બીજા ગુણવાન તો ઘણા મળશે નહીં મળે હરિ ના મળેલ નિષ્કુળ આનંદ એવા સંત સંબંધે અનંત ના પાપ બળેલ જે પ્રગટ ભગવાનને મળેલા સત્પુરુષ છે એને દર્શન માત્રથી જ અનંત જીવોના પાપ બળી જાય છે એવી દિવ્ય દ્રષ્ટિ આપણે કેળવવાની છે અને દાદા બધા સંતોએ ઘણી બધી વાતો કરી દાદાનું જીવન એવું છે ને કે સાકળ જેવું છે જ્યાં તમે એડજસ્ટ કરો ને બધી સિચ્યુએશનમાં એડજસ્ટ થઈ રાતે અહીંયા આગળ હરિભક્તો સેવા કરતા હોય રાતે 2 વાગે સવારે 5 વાગે પછી મહારાજનું સવારે પ્રભાત થાય ને બધું ક્રિયા પરવારવાનું હોય તો પણ દાદા વસ્તુ એ કે કોઈ દિવસ દાદાની કોઈ દિવસ કમ્પ્લેન ના હોય દરેક સિચ્યુએશનમાં એડજસ્ટ થવાનો એમનો જે સ્વભાવ છે ને આપણે પ્રેરણા લેવી જોઈએ એમાંથી અને સ્વામીની બીજી એક કડી છે કે એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં માટે હળી મળી હેત કરો એ વિના પાર પડશે નહીં આવા સાધુ હૃદયના જે સંત જેવા જે સત્પુરુષો હોય એને એમના જે વસ્તુ કે આપણને સમય છે આપણને વસ્તુ કે એમને વસ્તુ કે એમના ગુણોને ગ્રહણ કરી લેવા જોઈએ એમને સેવી લેવા જોઈએ મહારાજના ચરણોમાં હું પ્રાર્થના કરું કે દાદાને વસ્તુ કે લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે અને આપણા બધાને એનો લાભ આપે જય સ્વામિનારાયણ હવે મારી પાસે જે બહેનો ભક્તો એ જે ગુણ મોકલ્યા છે તે તમારી સૌની આગળ રજૂ કરીશ સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ અક્ષરધામના મુક્ત પૂજ્ય શ્રી ભીખુ દાદા પૂજ્ય દાદાના જીવનમાં મહિમા પ્રેમ સરળપણું બાળક જેવી નિર્દોષતા ભક્તિ સમજણ ત્યાગ ગરજ સેવા ઉત્સાહીપણું દાસત્વપણું નિર્માણીપણું સત્સંગનો ખપ જેવા અનેક સદગુણોના દર્શન થાય છે વાલા મહારાજ અને વાલા ગુરુજીમાં કેટલા પ્રેમ અને મહિમા જાણ્યો હશે કે જેથી પૂજ્ય ગુરુજીના એક જ વચને ઘર કુટુંબ પરિવારનો ત્યાગ કરીને આજે 6 વર્ષથી પીવડા મહારાજની અખંડ સેવામાં રહ્યા છે બધું જ છૂટે પણ ઘર અને કુટુંબના પરિવારનો ત્યાગ તો કોઈ પૂજ્ય સંતોના સમાન મુક્તાત્મા હોય તેનાથી જ થાય તે પણ મોટી ઉંમરે ત્યાગ કરો એ તો અસંભવ જેવી વાત છે ઘરે તો બધા સાચવે અને પોતાના સ્વભાવ પ્રમાણે સાનુકૂળતા હોય પરંતુ મંદિરમાં તો સ્વભાવથી પર થઈને મહારાજ ગુરુજી અને સંતોનો મહિમા જાણીને રહે વળી તેમની ઉંમર પ્રમાણે તેમનામાં ઉત્સાહીપણું અને પોઝિટિવ એટીટ્યૂડ પણ ખૂબ જ દાદ માંગી લે એવું છે કેટલી સવડી સમજણ રાખીને સ્ટેજ ઉપર બોલવાનું હોય કહૂત માટે એનાઉન્સમેન્ટ કરવાનું હોય તો પણ કેટલો ઉત્સાહ રાખે યુવાન માણસો પણ ન કરી શકે એવી રીતે ઉત્સાહપૂર્વક સેવામય જીવન વિતાવે છે ભગવાન શ્રીહરિ પ્રત્યે કેટલો પ્રેમ અને ભક્તિ ક્યારેક તો કવિતા લખીને દર્શાવે છે ક્યારેક ફૂલનો હાર પહેરાવે તો ક્યારેક હાથથી કલગી બનાવીને રાજી કરે વાલા મહારાજના ચરણારવિંદમાં તુલસીપત્ર રૂપી ભાવ અર્પણ કરવા માટે તુલસી માતાના છોડને વિન્ટરમાં પણ જતન કરીને સાચવે વળી એવી જ રીતે મહારાજની મહાપૂજા માટે તેમને નાગરવેલના છોડને પણ કેટલું જતન કરીને સાચવેલો મહારાજ માટે રોજ ફૂલો અને તુલસીપત્રની સેવા કરીને રાજીપો કમાય જો ઘરે જાય તો પણ સેવાની ચિંતા રાખીને 2 દિવસમાં તો તરત પાછા મંદિરમાં આવી જાય ખરેખર તેમણે સંતો ભક્તોમાં પોતાના દેહના સગાથી પણ અખંડ હેત કર્યું છે હંમેશા પીવડા મહારાજની સન્મુખ બેસીને માળા કરતા દર્શન કર્યા છે મંદિરમાં ઘરધની થઈને સેવા કરે મંદિરની કોઈ વસ્તુ બગડવા ના દે મુક્તાનંદ સ્વામીના અભિષેક માટે ચોખાને કલર કરવાનો હતો તો યાદ કરીને જનમંગલના પ્રસાદીના ચોખા લઈ આવ્યા અને બીજા ચોખા જલમંગલના પૂજનમાં કે મહારાજના થાળમાં વપરાશે એવી રીતે પોતાની સૂઝબૂઝથી ગર્ધની જેવી સેવા કરે છે તેમ સેવા કરતા મંદિરમાં સમિત થયેલા પહેલા જ્યારે મહારાજ સોરી મંદિરમાં સમર્પિત થતા પહેલા જ્યારે તેમણે તેમની પાસે રહેલી મહારાજની પ્રસાદીની વસ્તુઓ પૂજ્ય ગુરુજીને અર્પણ કરી ત્યારે અતિ ભાવ વિભોર થઈને નાના બાળકની જેમ ભરી સભામાં તેમની આંખોમાંથી અશ્રુઓની ધારા થતી હતી એવા દર્શન કર્યા છે જ્યારે શિકાગો બાળકોની શિબિર હતી ત્યારે પૂજ્ય સંતોની આજ્ઞાથી શિકાગો બસમાં આવ્યા હતા પોતાની ઉંમર હોવા છતાં સંતોના વચને શિકાગો જવા માટે બસની 16 થી 17 કલાકની મુસાફરી કરી હતી રસ્તામાં તેમને ઉલટીઓ થતી હતી છતાં તેમને કાંઈ રીતે કોઈપણ પ્રકારની ફરિયાદ કરી ન હતી સત્સંગની સેવા માટે પોતાના દેહના દુઃખને પણ જોયું ન હતું સદાય નિર્માણીપણે તેમનાથી નાની ઉંમરના ભક્તોને પણ
હાથ જોડતા જોયા છે. પૂજ્ય સંતોના ધોતિયાની સેવા કરતા પણ કેટલા ગરજુ થઈને અહોભાવથી કરે છે. પોતાના સાથીદાર પૂજ્ય ઘનશ્યામ દાદાનો પણ ખૂબ જ મહિમા રાખીને તેમને દંડવત કરતા પણ દર્શન કર્યા છે. વળી પૂજ્ય સંતોના પ્રેમને સંભાળીને ભાવ વિભોર થતા પણ દર્શન કર્યા છે. બીજા જીવોને પણ પૂજ્ય સંતોના દાખલા સામુ જોઈને તેમની કથા વાર્તાનો લાભ લેવા માટે પ્રેરે છે. પૂજ્ય દાદા તો ગુણોના ભંડાર છે. આપના મોટા ભાગ્ય છે કે આપને લોયાધામ પરિવારમાં મહારાજ અને ગુરુજીની કૃપાથી આવા મુક્તોના દર્શન થાય છે. વહાલા મહારાજ, વહાલા ગુરુજી અને સંતો ભક્તોના ચરણોમાં પ્રાર્થના છે કે વહાલા મહારાજ પૂજ્ય દાદાને તેમની મૂર્તિનું અખંડ સુખ આપે અને તેમનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે અને તેમના જેવા ગુણો મારા જીવનમાં પણ આવે તેવી કર જોડીને આજીજી છે. જય સ્વામિનારાયણ સર્વે ભક્તોને. જય શ્રી સ્વામિનારાયણ તમારા સર્વેને. જય ન્યૂ જર્સી લોયાધમ મંદિરનો સુવાસન સુવર્ણ સિંહાસનમાં બિરાજતા પીળા ઘનશ્યામ મહારાજ, ઠાકોરજી મહારાજ, અતિ વાલા પરમ પૂજ્ય ગુરુજી, તેમજ સંતો પાર્ષદો, તેમજ વાલા એવા રસિક ભક્તોને, હરિભક્તોને મારા જય શ્રી સ્વામિનારાયણ. ગુરુજી ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામીજી ને પેટ પડી પકડીને હસાવનાર કોઈ હોય કલાકાર તો એક ભીખુ દાદા હતા. માર્ચ મહિનાની 17મી તારીખનો જન્મદિવસ છે એમનો. ત્યારે મંદિરમાં વહેલી સવારે દરરોજ 4 વાગે ઉઠી જતા. મંદિરમાં વહેલી સવારે ઉઠી 5 વાગે નાહી ધોઈ પરવારી પૂજા કરી 6 વાગે પ્રભાતિયા ગાવા આવી જાય. એક કાંઈ એવું નહીં, 8 થી 10 જે છે પ્રભાતિયા બધાય ગાવાના. એક દાડો ગાવાના એવું નહીં, દરરોજ ગાવાના, એવી એમની ખુમારી છે. પછી મહારાજને 6:45 થાય ત્યારે દૂધ અને નાસ્તો આવે ત્યારે પણ શિરામણી કરીને નાસ્તો કરીને ભોજનની રમઝટ બોલાવીને પછી ત્યાર પછી ભાવ વિભોર થઈને ઘણીવાર રડતા પણ જોયા છે. સવારે 11 વાગે મહારાજને ફરી થાર આવે ત્યારે પણ થાર ગાય અને જમાડીને જમવા જતા. આ પ્રમાણે દરરોજનો એમનો પ્રોગ્રામ, એમાં સહેજ પણ ફેરફાર થતો નહીં. પછીના સમયમાં સંતોના ધોતિયા સોંધવા વગેરે પ્રવૃત્તિ કરીને બપોરનો આરામ કરવા જતા. બપોરના 4 વાગ્યા પછી ભજનના 4 વાગ્યા પછી બીજી સેવા કરવાની હોય તે કરીને પછી મહારાજને વારું કરવાનો સમય આવે ત્યારે વારુનો થાળ ગાતા. કદી આળસ મેં જોઈ નથી અને ઊંઘ પણ કાબુમાં રાખે. એ ગઈ ક્યાં બધી ઊંઘ દાદા? એ ઊંઘ મારી કણ આવી છે. બરાબર. જ્યાં સુધી એમને કામ હોય ત્યાં સુધી ઊંઘ એમની પાસે આવી શકતી નથી. આળસ પણ એનાથી ભાગી જાય છે. આમ એમના જીવનમાં આળસ ને ઊંઘ પરેશાન કરતા નથી. જય સ્વામિનારાયણ. મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન આદિગુરુ મુક્તાનંદ સ્વામી સેવિત ઠાકોરજી મહારાજ તથા પીયુડા શ્રી ઘનશ્યામ મહારાજ, એમની પાવન ઉપસ્થિતિમાં પૂજ્યપાદ ગુરુજીના અતિ કૃપાપાત્ર સંપ્રદાયના મહાન બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો શાસ્ત્રીજી મહારાજ રાજકોટ ગુરુકુલ, તેમજ પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ એવા જોગી સ્વામીજી, આવા મોટા મુક્તો, એમના કૃપાપાત્ર આપણા સહુ કોઈના અતિ વહાલા લાડીલા એવા મુક્તરાજ શ્રી ભીખુદાદા, એમનો જ્યારે 80મા વર્ષમાં પ્રવેશ છે, 79 યર્સ દાદાના પૂરા થઈ રહ્યા છે, ત્યારે દાદાને આજના એમના જન્મદિવસ નિમિત્તે આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ, દાદાને ખૂબ ખૂબ આપણે વિશ કરીએ અને આ પાવન પ્રસંગે
પિયુડા મહારાજ, ઠાકોરજી મહારાજ એમને પ્રાર્થના કરીએ દાદાના દીર્ઘાયુ માટે, અને સાથે સાથે આપણા વેદોએ તો કહ્યું સતમ જીવેમ સરદઃ, 100 વર્ષ સુધી દાદા હસતા હસતા હરતા ફરતા આવા ને આવા હેલ્ધી ને હેપી આપણા સહુ કોઈની વચ્ચે રહી આપણને બધાને ખૂબ સત્સંગનું બળ પૂરું પાડે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. દાદાનું જીવન સદગુણોથી ભરેલું જીવન છે. આજે પૂજ્ય નિષ્કામ સ્વામીએ તથા સંતો ભક્તોએ દાદાના જીવન વિશે અતિ પ્રેરણાદાયી બધી વાતો કરી. વાત સ્પષ્ટ છે, જ્યોત સે જ્યોત જલે, એવી જ રીતે જીવનથી જીવન બને એમાં પણ પ્રગટ સંત પ્રગટ ભક્ત મળી જાય ને. મધ્યનું 21મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણ એમ કહે, આ વાત આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, એકવાર કહેવાથી સમજો કે લાખ વર્ષ વખત કહેવાથી સમજો, કઈ વાત? પરોક્ષ અવતાર, પરોક્ષ સંત, પરોક્ષ ભક્ત એમાં જેવી પ્રતીતિ છે, એવી પ્રગટને વિશે થાય ત્યારે કલ્યાણને અર્થે કરવા જેવું બધું જ કરી લીધું એણે. ભીખુદાદાના જીવનનો એક સદગુણ, એની મારે વાત કરવી છે. મને એટલો બધો સ્પર્શી ગયો. દાદાએ ઠાકોરજી મહારાજ, પિયુડા મહારાજને ખૂબ રાજી કર્યા, પૂજ્યપાદ ગુરુજીને ખૂબ રાજી કર્યા, સંતો ભક્તોને રાજી કર્યા, પરંતુ એમનો આ સદગુણ દરેક ભક્તોએ શીખવા જેવો છે. પ્રગટમાં પ્રીતિ. દાદા ઘનશ્યામ દાદાની સાથે રહે છે. આ બંને દાદાઓ મંદિરમાં સાથે હળીમળીને રહે છે. સહજ છે, દરેકના દેહની પ્રકૃતિ, સ્વભાવો, કંઈક રૂચિ જુદી જુદી હોઈ શકે, પણ તેમ છતાં આ બંને દાદાઓ પોતાના સ્વભાવ માત્ર છોડીને, પોતાની રૂચિ માત્રનું બલિદાન આપીને અરસપરસનો મહિમા, અરસપરસનો જે દિવ્ય ભાવ જીવનમાં રાખે છે ને, આ મધ્યનું 21મું જાણે કે દાદાએ પાક્કું કરી લીધું હોય. સાગરમાં તો મહારાજે એમ કહ્યું, આ એક કડવી વાત છે પણ વાસ્તવિકતા છે, એટલે કહેવી પડે છે. આજે ઘર ઘર પરિવાર સમાજ બધી જગ્યાએ પ્રોબ્લેમ છે. સાગરમાં અનેક વાર મહારાજે વાત કરી, કઈ? ભેરે રેવત જો દિન રાતે, ભેરે રેવત જો દિન રાતે, તાકે મોટપ નાહી જનાતી. જે જેની સાથે રહેતા હોય ને તેને તેનો મહિમા, તેની મોટપ, તેનું મૂલ્ય, તેનું મહત્વ નથી હોતું. ઘર કે મુર્ગી દાલ બરોબર, માનવ માત્ર પરગંધીલા બનતા જાય છે. વિદેશના લોકો કહે છે ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ. પારકે ભાણે લાડવો મોટો લાગે. શાસ્ત્રોમાં કે લોકમાં સમસ્યા માત્રનું મૂળ એક કહેવાય છે કે માણસને જે પ્રાપ્ત થયું છે, મળ્યું છે, એનું મૂલ્ય, એનું મહત્વ અને મહિમા સમજાતો નથી, એટલે ખાલીપો દેખાય છે. બાકી તો જે મળ્યું છે ને, પ્રાપ્ત થયું છે, એનો જો મહિમા સમજાઈ જાય ને તો ભર્યું 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 લાગે. એટલા માટે હું રોજ કહું છું, ત્રણ વિચાર કરો દાદાના જીવનમાં શીખવા જેવું છે. પ્રાપ્તિનો વિચાર, મહિમાનો વિચાર, રાજીપાનો વિચાર. એકવાર મંદિરમાં હું નીચે આવ્યો, દાદાના એક દ્રશ્યના મેં દર્શન કર્યા, મારી આંખ છલકાવા લાગી, હૃદય ભરાઈ ગયું. તુરંત મેં ફોન શોધી વિડીયોમાં એ દ્રશ્ય કેપ્ચર કર્યું. મેં આ વાત ક્યારેય કરી નથી, ક્યારેય કોઈને બતાવી પણ નથી, પણ આજે આ બતાવું છું. જીવનમાં આ કરવા જેવું, વિડીયો તમે જુઓ. આ બંને દાદાઓ અરસપરસ દંડવત કરે, અરસપરસ માફી માગે, એટલું ને રડી પડે. ભગવાનમાં હેત હોય, મોટા પુરુષમાં હેત હોય, સંતોમાં હેત હોય, પણ સાથે રહેનારા ભક્તોમાં આવો દિવ્ય ભાવ થાય ને, એને ભગવાન પાસે જવું ન પડે, ભગવાન એની પાસે સામેથી આવે. એટલે તો વચનામૃતમાં મહારાજ મધ્યનું 47મું એમ કહે છે, મૂળજી બ્રહ્મચારીની વાત કરીને કહે, મૂળજી બ્રહ્મચારીને અમારો જે મહિમા છે એમ અમને પણ બ્રહ્મચારીનો મહિમા છે. આવી રીતે
ભગવાનના ભક્ત તેણે અરસ પરસનું મહાત્મ્ય સમજવું અને સત્સંગની સોબત રાખવી. પરિવારમાં, ઘરમાં, સમાજમાં, સત્સંગમાં, મંદિરમાં આપણે પણ અરસ પરસ માં દિવ્ય ભાવ મહિમા કેળવીએ અને મેળવીએ. દાદાના જીવનમાંથી શીખવા જેવું છે. સદગુણના સાગર સમાન દાદાના જીવનમાંથી આપણે એકાદ ગુણનું આચમન કરી લેશું ને, તમે જુઓ તો ખરા, આટલી ઉંમર છે તેમ છતાં બંને દાદાનો ઉત્સાહ, એની ભક્તિ, એની સેવા, એની શ્રદ્ધા આપણને શરમાવે એવા સદગુણો છે. અરે ગ્રહસ્થ ભક્તો માટે નહીં, અમારા જેવા ત્યાગી માટે પણ પ્રેરણાદાયી દાદાનું જીવન છે. ત્યારે આવા મુક્તરાજ મહારાજની પૂજ્યપાદ ગુરુજીની કૃપાથી આપણને મળ્યા છે, એના વચ્ચે આપણે રહીએ છીએ. એમના સદગુણ પૂજ્ય નિષ્કામ સ્વામી વગેરે સંતોએ ઘણા કહ્યા, પણ દાદા જેવા મુક્તના ચરણોમાં વંદન કરી આપણે મહારાજને પ્રાર્થના કરીએ. આવા મોટા મુક્તરાજ તમે જોઈને કેવો અરસ પરસનો ભાવ. સાગરમાં તો અનેક અનેક વાર આ વાત આવે છે, આપણે નિત્ય કથા સાંભળીએ છીએ ને, પરસ્પર સબ હેતન માઈ એક એક સે અતિ મિત્રાઈ, એક એક કો કરે બખાના કલે જોઈ કે આશ્ચર્ય માના, કળે જોઈ કે આશ્ચર્ય માના. કળિયુગનો તેના જીવનમાં, તેના પરિવારમાં પ્રવેશ નથી. કોના જીવનમાં? જ્યાં પરસ્પરસનો મહિમા છે, પરસ્પરસનો દિવ્ય ભાવ છે, પ્રગટ સંત પ્રગટ ભક્ત એના પ્રત્યે હો ભાવ છે. એને કરવા જેવું બધું કરી લીધું. દાદાએ પોતાના જીવનમાં એટલો રાજીપો પ્રાપ્ત કર્યો છે આપણે જોઈ શકીએ છીએ. એક મુક્ત જેવું જીવન છે. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ દાદાને નિરામય એટલે હેલ્ધી રાખે, દીર્ઘાયુ કરે, સતાયુ કરે, અને સાથે સાથે દાદા જેવા સદગુણ આપણા જીવનમાં આવે એવી કામના કરીએ. દાદાને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. જય સ્વામિનારાયણ. મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય નૂપ સંત કૃપાએ સુખ ઉપજે સંત કૃપાથી સરે કામ સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ. મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ તથા ઠાકોરજી મહારાજ અને દિવ્ય રૂપે આપણી સાથે રહેલ પૂજ્ય ગુરુજી તથા પ્રાત સ્મરણીય સંતો તથા વાલા લોયાધામ પરિવાર યુએસએ, કેનેડા, ઇન્ડિયા, યુકે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, તમામ ભક્તો, ભાઈઓ, બહેનો, યુવાનો, બાળકો તથા સમસ્ત પરિવારને ભીખુ દાદાના જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજનો આ પ્રસંગ મારા માટે દિવ્ય છે, જે આ સદગુરુને આભારી છે. 1993 ની અંદર ગુરુજી સાથે વિહોકોન મંદિરની અંદર સત્સંગની જીવનની પારાયણ વખતે અમારે મુલાકાત થઈ, ત્યારે લીંબડીના સગરામ ભક્તની એવી વાત કરી બળભરી અને મહારાજમાં, હરિકૃષ્ણ મહારાજમાં જોડવા માટે જુસાદાર કથા કરી અને સાંભળી, અને તેમજ નાના બાળકો સાથે બાળક જેમ અને વૃદ્ધ સાથે વૃદ્ધ જેમ થઈ અને વાત કરતા, આવું વતન જોઈ મન મારું લોભાણું અને ગુરુજી પ્રત્યે આકર્ષણ થયું, અને તેના સંગમાં આવતા આ લોયાધામ પરિવારમાં મને સ્થાન મળ્યું એ મારા અહોભાગ્ય છે. વાલા ભક્તો, તમે બધા સમસ્ત લોયાધામ પરિવારે મારા 80મા જન્મદિવસ નિમિત્તે લાંબુ આયુષ, સારી તંદુરસ્તી રહે તેવા આશીર્વાદ આપી મને કૃતાર્થ કર્યો છે. તે પ્રમાણે આ મારી
બોણીની જિંદગી, આ કોઈ પણ કામ કરે ને બોણી મળે એવા મને ઘનશ્યામ મહારાજે બોણીની જિંદગી આપી છે. તો આ બોણીની જિંદગીમાં ચડતો ને ચડતો રંગ રહે, તેમાં ખામી ન આવે એવા આશીર્વાદ તમારી પાસે માગું છું. તમે ભક્તોએ મારા ઉપર અઢળક રાજીપો વરસાવેલ છે, તે બધું મહારાજ અને મોટા સત્પુરુષની કૃપાનું ફળ છે. ઉંમર વધે તેમ મહારાજ ગુરુજી સંતો ભક્તોનો રાજીપો વધે એવી હું પ્રાર્થના કરું છું. છેલ્લે કે માણસ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે એને કંઈક ને કંઈક આશા થાય છે કે મારે આ કરવું છે તે કરવું છે. પછી ઘણી વખત એમ થાય કે હવે આપણે જીવતા જગતિયું કરવું છે. ત્યારે મારે તો કોઈ અપેક્ષા નથી, પણ આ ઘનશ્યામ મહારાજે સંતોના હૃદયમાં પ્રેરણા કરી અને આ મારું અત્યારે છે ને આ જીવતા જગતિયું છે, અને એમાં તમે બધાએ જે સહયોગ આપ્યો એ બદલ તમારો હું બધાનો આભાર માનું છું. અને આ રીતે બધાને મને જે સેવાનો લાભ મળ્યો છે, જે આપ્યો છે સેવાનો લાભ, એ આ ગુરુજીને આભારી છે. જો ગુરુજીએ મને ન સ્વીકાર્યો હોત તો હું તમારી સમક્ષ ન હોત. આ રીતે હું એનો ખૂબ જ ઋણી છું, આભારી છું, અને મારા જીવનને હું ધન્ય માનું છું. એ મારા મોટા ભાગ્ય છે. તમારા બધાનો આભાર માનું છું. જય સ્વામિનારાયણ. ભાવનિયા ઇન્દ્ર.